વેલકમ ટુ જ્ઞાન ગુજરાતી યુટ્યુબ ચેનલ. મિત્રો, આજના વિડીયોમાં આપણે રેવન્યુ તલાટીની એક્ઝામની પ્રિપેરેશન માટે ઓનલાઈન ટેસ્ટ લેવા જઈ રહ્યા છીએ. આપણે આ ટેસ્ટ 100 માર્કની આજના વિડીયોમાં 50 માર્ક અને બીજા પાર્ટમાં બીજા 50 માર્ક એમ 100 માર્કની સિલેબસ મુજબની ટેસ્ટ લેવાના છીએ. જો તમારે આ ટેસ્ટમાં 50માંથી 35 માર્ક આવે તો સમજવાનું કે તમે તલાટીના નોકરી મેળવી શકશો અને તમારી પ્રિપેરેશન સાચી દિશામાં છે. જો તમને આજનો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રોને શેર કરજો, વિડીયોને લાઇક કરો અને જ્ઞાન ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરો અને મેળવો નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં. તમારે જો આ રેવન્યુ તલાટી માટે 51 મોસ્ટ એમપી મોડલ પેપર જોઈતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી તમે મેળવી શકો છો, જે અલગ અલગ એકેડેમી દ્વારા બહાર પાડવામાં આવ્યા છે, જે ફ્રી છે. અને દરરોજ એક એક મોડલ પેપર નીચેની લિંકમાંથી તમે મેળવી શકશો, જે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો www.mygkguru.in પરથી પણ મેળવી શકશો. તો ચાલો શરૂ કરીએ આજની ઓનલાઈન ટેસ્ટ નંબર 1. તમારે આ ટેસ્ટમાં જેટલા માર્ક આવે તે કમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં. સૌપ્રથમ સવાલ નંબર 1. સૌથી વધુ ફિલ્મી ગીતો લખવા બદલ ક્યાં ગીતકારને ગિનિજ બુકમાં સ્થાન મળ્યું છે? ઓપ્શન એ સમીર અંજાન, ઓપ્શન બી જાવેદ અખ્તર, ઓપ્શન સી શકીલ બદાયું, ઓપ્શન ડી ગુલજાર. તો જવાબ છે ઓપ્શન એ સમીર અંજાન. ત્યારબાદ પ્રશ્ન નંબર 2. કરેંગે યા મરેંગે આ સૂત્ર સ્વાતંત્ર્ય સંગ્રામની કઈ લડતમાં ગુંજ્યું હતું? ઓપ્શન એ સંવિધાન કાનૂન ભંગ, ઓપ્શન બી હિન્દ છોડો આંદોલન, ઓપ્શન સી અસહકાર આંદોલન. બરોબર, તો આનો જવાબ શું આવે તે તમે વિચારી લો અને નીચે કમેન્ટમાં જણાવજો. બધાના ટોટલ માર્ક કરીને જણાવવાના છે. બરોબર, તો જવાબ આવશે ઓપ્શન બી હિન્દ છોડો આંદોલન. કરેંગે યા મરેંગે હિન્દ છોડો આંદોલન સ્વાતંત્ર્ય સંગ્રામની લડતમાં ગુંજ્યું હતું. પ્રશ્ન નંબર 3. નવા ઉદ્યોગ શરૂ કરનાર સાહસિકોને મદદ માટે ભારત સરકાર દ્વારા કયું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે? આ સિમ્પલ જવાબ આવશે. બરાબર, આનો જવાબ તમને આવડવો જોઈએ. ઓપ્શન એ ડિજિટલ ઇન્ડિયા, ઓપ્શન બી સ્ટાન્ડર્ડ ઇન્ડિયા, ઓપ્શન સી સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને ઓપ્શન ડી મેક ઇન ઇન્ડિયા. તો આનો જવાબ છે ઓપ્શન સી સ્ટાર્ટઅપ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 4. ભારતનો અરુણાચલ પ્રદેશ ક્યાં દેશની સરહદ સાથે જોડાયેલો નથી? ઓપ્શન એ નેપાળ, ઓપ્શન બી ભૂતાન, ઓપ્શન સી મ્યાનમાર અને ઓપ્શન ડી ચીન. તો પ્રશ્ન નંબર 4નો જવાબ છે ઓપ્શન એ નેપાળ, એટલે કે ભારતનો અરુણાચલ પ્રદેશ જે છે એ નેપાળ દેશની સાથે સરહદ ધરાવતી નથી. ત્યાર પછી પ્રશ્ન નંબર 5. આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈની ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે? તો ઓપ્શન એ કલમ 21, ઓપ્શન બી કલમ 23, કલમ 19 કે કલમ 22. તો પ્રશ્ન નંબર 5નો જવાબ આવશે કલમ 22. આરબીઆઈ અધિનિયમની કલમ 22 હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પાડવાની સત્તા છે. પ્રશ્ન નંબર 6. આતંકવાદી સંગઠન ISIS નું પૂરું નામ શું છે? ઓપ્શન એ ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સીરિયા, ઇસ્લામ સ્ટેટ ફોર ઇન્ટરનેશનલ સિક્યોરિટી, ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સીરિયા અને ઓપ્શન ડી છે ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ઇસ્લામિક સ્ટેટ. તો પ્રશ્ન નંબર 6નો જવાબ છે ઓપ્શન સી ઇસ્લામિક સ્ટેટ ઓફ ઈરાન એન્ડ સીરિયા, જે ISIS નું ફૂલ ફોર્મ છે. પ્રશ્ન નંબર 7. નીચેનામાંથી ભારતની કઈ નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે? તો ઓપ્શન છે ગોદાવરી, કૃષ્ણા નદી, નર્મદા નદી કે મહાનદી. તો પ્રશ્ન નંબર 7નો જવાબ આવશે ઓપ્શન સી નર્મદા નદી, જે પૂર્વથી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 8. રાજ્યના મુખ્યમંત્રી બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ? તો ઓપ્શન છે 25, ઓપ્શન બી 35, ઓપ્શન સી 21 કે ઓપ્શન ડી 30. તો 8માંનો જવાબ આવશે મિનિમમ વય જે છે એ 25 વર્ષની હોવી જોઈએ. ત્યાર પછી પ્રશ્ન નંબર 9. મુંબઈ એરપોર્ટ દ્વારા એક રનવે પર
24 કલાકમાં કેટલા વિમાનોનું સફળ ટેકઓફ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે? તો 966, 696, 669 કે 969? તો આ પ્રશ્ન નંબર 9નો જવાબ છે 969 વિમાનોનું સફળ ટેકઓફ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ત્યાર પછી પ્રશ્ન નંબર 10, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના નગોલે અને મિયાપુર વચ્ચે કેટલા કિલોમીટર લાંબી મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે? ઓપ્શન એ 41, 35 કિલોમીટર, 30 કિલોમીટર કે 40 કિલોમીટર? તો પ્રશ્ન નંબર 10નો જવાબ છે ઓપ્શન સી, 30 કિલોમીટર. બરાબર, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હૈદરાબાદના નગોલે અને મિયાપુર વચ્ચે 30 કિલોમીટર લાંબી મેટ્રો ટ્રેનનો શુભારંભ કરાવ્યો છે. 11મો સવાલ, ક્યાં પ્રથમ ભારતીય પેરા ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા? ઓપ્શન એ દેવેન્દ્ર ઝાંઝરિયા, મેરી ટાયર, વરુણ ભાટી કે રાજેન્દ્રસિંહ? તો 11માનો જવાબ આવશે ઓપ્શન એ, દેવેન્દ્ર ઝાંઝરિયા. પ્રશ્ન નંબર 12, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું છે? ઓપ્શન એ રાણા કુંભાના વિજયસ્તંભમાંથી, વારાણસીમાં આવેલા સારનાથના સ્તંભમાંથી, જલિયાવાલા બાગના લોહ સ્તંભમાંથી કે જૂનાગઢના અશોક શિલાલેખમાંથી? તો પ્રશ્ન નંબર 12નો જવાબ આવશે ઓપ્શન બી, વારાણસીમાં આવેલ સારનાથના સ્તંભમાંથી. ત્યાર પછી 13મો સવાલ, હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યાં જિલ્લામાં આવેલ છે? મોસ્ટલી જે પરીક્ષાઓ હોય એમાં આવા રીતનો એક સવાલ હોય જ છે, બરાબર. તો આ તાલુકા કયા જિલ્લામાં આવે છે તે તમારે યાદ રાખી લેવા જોઈએ. હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યાં જિલ્લામાં આવે છે? ઓપ્શન છે અમદાવાદ, રાજકોટ, મોરબી કે સુરત? તો 13માનો જવાબ છે ઓપ્શન સી, મોરબી જિલ્લામાં આવે છે. પ્રશ્ન નંબર 14, એમએસ વર્ડમાં ફોન્ટની સાઇઝ ખાલી જગ્યા હોય છે, બરાબર. આ તો આવડવું જોઈએ તમારે. એમએસ વર્ડમાં ફોન્ટની સાઇઝ કેટલી હોય છે? તો તમારો જવાબ છે 10, 11, 12 કે 13? તો ઓપ્શનમાંથી જવાબ શું આવે છે? તો કે 11 હોય છે, બરાબર. એમએસ વર્ડમાં ફોન્ટની સાઇઝ 11 હોય છે. પ્રશ્ન નંબર 15, પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં કેટલા પ્રકારના સ્લાઇડ કેવી હોય છે, બરાબર છે? પાવર પોઈન્ટ એપ્લિકેશનમાં તો ઓપ્શન છે 20, 21, 24 કે 25? તો તમારો જવાબ આવશે ઓપ્શન સી, 24. પ્રશ્ન નંબર 16, પાવર પોઈન્ટમાં સ્લાઇડ સાથે ખાલી જગ્યા ઉમેરી શકાય છે? તો ઓપ્શન છે અવાજ, ઓપ્શન બી ટાઈમ, ઓપ્શન સી ચિત્ર કે ઓપ્શન ડી બધા જ? તો આમાં જે જવાબ શું આવશે, તો કે આપેલ તમામ. એટલે કે પાવર પોઈન્ટમાં સ્લાઇડ સાથે તમે અવાજ પણ ઉમેરી શકો, ટાઈમ પણ એડ કરી શકો અને ચિત્ર પણ એડ કરી શકો છો. ત્યાર પછી આપણે જોઈએ તો પ્રશ્ન નંબર 17, કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઇડ રિપ્રિટ કહે છે, બરાબર છે? કેટલા ટકા પાણી ધરાવતા ઇથેનોલના દ્રાવણને રેક્ટિફાઇડ રિપ્રિટ કહે છે? ઓપ્શન એ 10%, ઓપ્શન બી 7%, ઓપ્શન સી 5% અને ઓપ્શન ડી છે 12%. તો 17માનો જવાબ આવશે ઓપ્શન બી, 7%. ત્યાર પછી પ્રશ્ન નંબર 18, ટ્રાન્ઝિસ્ટરની શોધ કયા વર્ષમાં થઈ? ઓપ્શન એ 1984, 1956, 1948 કે 1965? તો તમારો જવાબ આવશે ઓપ્શન સી, 1948. ત્યાર પછી પ્રશ્ન નંબર 19, પેનડ્રાઈવને કમ્પ્યુટર સાથે જોડવા માટે ક્યું પોર્ટ વપરાય છે? ઓપ્શન એ USB, COM1, LPI1 કે ઉપરના બધા જ? તો આનો જવાબ આવશે ઓપ્શન એ, USB પોર્ટ વપરાય છે. પ્રશ્ન નંબર 20, મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી? ઓપ્શન એ વક્રીભવન, પરાવર્તન, શોષણ કે વિભાજન? તો મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની શોષણ ઘટના છે, ભાગ ભજવતી નથી, એટલે કે ઓપ્શન સી જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 21, જો આકાશને ચાહ, ચાહને પાણી, પાણીને હવા, હવાને નદી અને નદીને તળાવ કહેવામાં આવે તો ઘરે આવેલ મહેમાનને પાણી આપ્યા બાદ તમે શું આપશો?
તો આના ઓપ્શન છે, આ એક રીઝનિંગનો સવાલ છે બરાબર, પાણી, ચા, હવા કે તળાવ, તો આપણે આનો જવાબ શું આવશે, તો કે ઓપ્શન એ પાણી બરાબર. જો આકાશને ચા, ચાને પાણી, પાણીને હવા, હવાને નદી અને નદીને તળાવ કહેવામાં આવે તો ઘરે આવેલ મહેમાનને પાણી આપ્યા બાદ તમે શું આપશો, તો પાણી જ આપશો. પ્રશ્ન નંબર 22, પાંચ ગામોની અંદર અકબરપુર મોહકપુરથી નાનું છે. પાંચ ગામોની અંદર અકબરપુર મોહકપુરથી નાનું છે, મોહગામથી વિલાની મોટું છે, મોહગામથી વિલાની મોટું છે અને શ્યામગઢી અકબરથી મોટું છે, મોટું છે પરંતુ મોહગામ જેટલું નાનું નથી, તો નીચેનામાંથી વધારે મોટું ગામ કયું છે, તો ઓપ્શન એ મોહકપુર, મોહગામ, વિલાની, શ્યામગઢી. તો આનો તમે વિચારીને જવાબ લખી લો અને આનો જવાબ શું આવે હું તમને જણાવી દઉં. પ્રશ્ન નંબર 22માં તો ઓપ્શન ડી આવશે, શ્યામગઢી બરાબર, તે સૌથી મોટું ગામ છે. પ્રશ્ન નંબર 23, મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે. મનુષ્યમાં જઠરની દિવાલ કેટલા પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે, તો 23ના ઓપ્શન છે, ઓપ્શન એ 3, 1, 2 કે 4. તો પ્રશ્ન નંબર 23નો જવાબ આવશે ઓપ્શન એ 3. મનુષ્યમાં જઠરની દિવાલ 3 પ્રકારની નલિકામય ગ્રંથિ ધરાવે છે. પ્રશ્ન નંબર 24, જો ABCDમાં એ એટલે ઝેડ 1:26 મુજબ હોય અને અહમદાબાદ બરાબર -7 બરાબર છે, એને ઝેડ લો અને એટલે કે એની જગ્યાએ તમે ઝેડ ઊંધું લખી દો, 1:26 અને અહમદાબાદ બરાબર -7 અને પાલનપુર બરાબર 5 હોય તો સુરેન્દ્રનગર બરાબર કેટલા થાય, તો આનું તમારે ગણતરી કરીને જવાબ લાવવાનો છે. હું તમને ડાયરેક્ટ જવાબ આપી દઉં, તમારે વેરીફાય કરી લેવાનો છે. અને તો પ્રશ્ન નંબર 24નો જવાબ આવશે ઓપ્શન સી, એટલે કે -37. 25મો સવાલ છે, રણજીત ટ્રોફીનો પ્રારંભ કઈ સાલથી થયો હતો. ઓપ્શન છે 1938, 1934, 1932 કે 1940. તો તમારો જવાબ આવશે ઓપ્શન બી, 1934માં રણજીત ટ્રોફીનો પ્રારંભ 1934ની સાલથી થયો હતો. પ્રશ્ન નંબર 26, ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કોણે કરેલી હતી બરાબર છે. થિયોસોફિકલ સોસાયટી આ સવાલ મોસ્ટ ટાઈમ બી કહી શકાય. ઓપ્શન છે સ્વામી વિવેકાનંદ, બાલ ગંગાધર તિલક, મહર્ષિ અરવિંદ કે એની બેસન્ટ. તો આનો જવાબ આવશે ઓપ્શન ડી, એની બેસન્ટ, એટલે કે ભારતમાં થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના એની બેસન્ટે કરી હતી. પ્રશ્ન 27, 2020ની ઓલિમ્પિક રમતો ક્યાં શહેરમાં યોજાનાર છે. ઓપ્શન છે ટોકિયો, વોશિંગ્ટન, શાંઘાઈ કે મોસ્કો. તો આનો જવાબ આવશે ઓપ્શન એ, ટોકિયોમાં. આ યાદ રાખી લેજો, આ સવાલ પણ એમપી છે. પ્રશ્ન નંબર 28, ભારતીય બંધારણમાં ક્યાં અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે. ઓપ્શન એ અનુચ્છેદ 352, અનુચ્છેદ 356, અનુચ્છેદ 370 કે અનુચ્છેદ 300. તો પ્રશ્ન નંબર 28નો જવાબ આવશે અનુચ્છેદ 356, એટલે કે બી. ત્યાર પછી 29મો સવાલ છે, ભારતના મધ્યમાંથી પસાર થતી કર્કવૃત રેખા કુલ કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે. તો કેટલા રાજ્યો પૂછ્યા છે બરાબર, એટલે આનો જવાબ આવશે ઓપ્શન બી, એટલે કે 8. પછી 29મો થઈ ગયો હવે પ્રશ્ન નંબર 30, ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે. તો બરાબર છે, ભારતના નેપોલિયન તરીકે કોણ ઓળખાય છે. ઓપ્શન છે અશોક, વિક્રમાદિત્ય, સમુદ્રગુપ્ત કે ચંદ્રગુપ્ત મૌર્ય. તો પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી, સમુદ્રગુપ્ત બરાબર છે. પ્રશ્ન નંબર 31, ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ કોણ હતા. આ છેલ્લે જે તલાટીની એક્ઝામ લેવાઈ હતી તેમાં આ પ્રશ્ન પૂછાઈ ગયો છે બરાબર છે. પ્રશ્નનો ઓપ્શન છે શ્રી મહેન્દી નવાજ જંગ, શ્રી કલ્યાણજી મહેતા, શ્રી નિત્યાનંદ કાનુનગો, શ્રી માનસિંહજી રાણા. તો આનો જવાબ આવશે ઓપ્શન એ, શ્રી મહેદી નવાજ જંગ. પ્રશ્ન નંબર 32, નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડદ મથક ક્યાં આવેલું છે. ઓપ્શન છે વડોદરા, મહેસાણા, સુરત કે આણંદ.
તો આનો જવાબ આવશે ઓપ્શન ડી. આણંદમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું મૂળ મથક આણંદમાં આવેલું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 33, કચ્છ નથી દેખા તો કૂચ નથી દેખા વાળો રણોત્સવ ક્યાં યોજાયો છે? ઓપ્શન છે નારાયણ સરોવર, નડાબેટ, રાપર કે ધોરડો. તો કચ્છ નહીં દેખા તો કૂચ નહીં દેખા વાળો રણોત્સવ ધોરડોમાં યોજાયો હતો. પ્રશ્ન નંબર 34, બોર્ડર ગાવસ્કર ટ્રોફી માટે ભારતીય ક્રિકેટ ટીમ કઈ ટીમ સાથે રમે છે? બરોબર, તો આના ઓપ્શન છે ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડિઝ, ઓસ્ટ્રેલિયા કે ન્યૂઝીલેન્ડ. તો આમ આપણને ખબર પડવી જોઈએ કે ગાવસ્કર છે ભારતનો છે, પણ બોર્ડર જે છે એ ઓસ્ટ્રેલિયાનો હોવાથી આ સિરીઝ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાય છે, એટલે સ્વાભાવિક છે કે આનો જવાબ આવશે ઓપ્શન સી, ઓસ્ટ્રેલિયા. પ્રશ્ન નંબર 35, દેલવાડાના જૈન મંદિરો ક્યાં રાજ્યમાં આવેલા છે? ઓપ્શન છે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન કે મધ્યપ્રદેશ. તો દેલવાડાના જૈન મંદિરો ક્યાં આવેલા છે? ઓપ્શન સી, રાજસ્થાનમાં આવેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 36, ભારતીય વિધાનસભા વિદ્યાભવનની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન છે ઉમાશંકર જોશી, ગાંધીજી, કનૈયાલાલ મુનશી કે ઝવેરચંદ મેઘાણી. તો આનો જવાબ આવશે ઓપ્શન સી, કનૈયાલાલ મુનશી. ભારતીય વિદ્યાભવનની સ્થાપના કનૈયાલાલ મુનશીએ કરી હતી. પ્રશ્ન નંબર 37, હું 5મી પાટલી પર બેસું છું આ વિશેષણનો પ્રકાર જણાવો. તો આનો આવડવો જોઈએ બરોબર છે પ્રશ્ન નંબર એ. ઓપ્શન છે દર્શક વિશેષણ, ગુણવાચક વિશેષણ, સંખ્યાવાચક વિશેષણ કે ક્રમવાચક વિશેષણ. આમાં જુઓ 5મી સંખ્યા છે પણ અહીંયા આપણને ક્રમ દર્શાવે છે, કઈ પાટલી પર બેસ્યો છે? તો કે 5મા ક્રમની પાટલી પર બેસ, એટલે આનો જવાબ આવશે ક્રમવાચક વિશેષણ. ન પૂઠે પકડવા જ જાણે હજતો ને હોય ત્વમ, અલંકાર ઓળખાવો. ન પૂઠે પકડવા જ જાણે જતો ન હોય ત્વમ. તો આના ઓપ્શન છે વ્યાજ સ્તુતિ, અનન્વય, ઉત્પ્રેક્ષા, વ્યતિરેક. તો આનો જવાબ આવશે ઓપ્શન સી, ઉત્પ્રેક્ષા. પ્રશ્ન નંબર 39, નીચેના પૈકી ક્યાં પુસ્તકના લેખક કનૈયાલાલ મુનશી છે? ઓપ્શન એ પારકા જણિયા, રાજાધિરાજ, આગગાડી કે રેતીની રોટલી. તો આમાં જવાબ આવશે ઓપ્શન બી, રાજાધિરાજ, જે કનૈયાલાલ મુનશીનું પુસ્તક છે. પ્રશ્ન નંબર 40, ભારતીય સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતા? આ પણ પૂછાઈ ચૂક્યો છે સવાલ. તો ઓપ્શન છે આશાપૂર્ણા દેવી, મહાદેવી વર્મા, અમૃતા પ્રીતમ કે મહાશ્વેતા દેવી. તો ભારતીય સાહિત્ય ક્ષેત્રનો સર્વોચ્ચ જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ મહિલા કોણ હતું? આશાપૂર્ણા દેવી, એટલે ઓપ્શન એ. પ્રશ્ન નંબર 41, ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ નરસિંહ મહેતા ઈસવીસનની કઈ સદીમાં થઈ ગયા? તો ઓપ્શન છે 12મી સદી, 15મી, 14મી કે 16મી. તો આનો આ સવાલ પણ પૂછાઈ ગયો છે રેવન્યુ તલાટી 2016માં. તો આના જવાબ શું આવશે? તો કે નરસિંહ મહેતા જે છે ઈસવીસન 15મી સદીમાં થઈ ગયા છે. પ્રશ્ન નંબર 42, કવિ પ્રિયકાંત મણિયાર ક્યાં વ્યવસાય સાથે જોડાયેલા હતા? ઓપ્શન એ કાપડ વણાટ, ઓપ્શન બી પત્રકારત્વ, ઓપ્શન સી ખેતી કે ચૂડી બનાવવામાં. તો કવિ પ્રિયકાંત મણિયાર એ ચૂડી બનાવવા વ્યવસાય સાથે જોડાયેલા હતા, એટલે ઓપ્શન ડી જવાબ આવશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 23, કવિ ઉમાશંકર જોશીને ક્યાં વર્ષમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો? 1988, 1978, 1939, 1968. તો આનો જવાબ આવશે 1968, એટલે કે ઓપ્શન ડી. અને કવિ ઉમાશંકર જોશીને 1968ની સાલમાં જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો હતો. રસહીન ધરા થઈ છે, દયાહીન થયો દ્રુપ, પંક્તિ કલાપીના ક્યાં કાવ્યમાંથી લેવામાં આવી છે? એક ઘા, હૃદય ત્રિપુટી, ગ્રામમાતા, એના એ ગામડા. તો આમાં જવાબ આવશે ઓપ્શન સી, ગ્રામમાતા. બરોબર, રસહીન ધરા થઈ છે, દયાહીન થયો નૃપ, આ પંક્તિ કલાપીના ગ્રામમાતા કાવ્યમાંથી લેવામાં આવી છે.
પ્રશ્ન નંબર 45. ધીમે ધીમે છટાથી કુસુમ રાજ થઈ લઈ ડોલતો વાયુ વાય છંદ ઓળખાવો. તો ધીમે ધીમે છટાથી કુસુમ રાજ થઈ લઈ ડોલતો વાયુ વાય ઓપ્શન છે એનો છંદ ઓળખાવો છે બરોબર. તો ઓપ્શન છે સ્ત્રગ્ધરા, મનહર, સવૈયા કે ચોપાઈ. બરોબર છે. આનો 45મું છે તો એના ઓપ્શન શું આવે, જવાબ શું આવે તો સ્ત્રગ્ધરા. ધીમે ધીમે છટાથી કુસુમ રાજ લઈ ડોલતો વાયુ વાય એનો છંદ છે એ સ્ત્રગ્ધરા છે. પ્રશ્ન નંબર 46. તિમિર શબ્દનો વિરોધાર્થી શબ્દ જણાવો. તિમિર શબ્દનો વિરોધાર્થી શબ્દ શું થાય. તો ઓપ્શન છે તમસ, વીજળી, અંધકાર કે પ્રકાશ. તો તિમિર શબ્દનો વિરોધાર્થી શબ્દ છે ઓપ્શન ડી, પ્રકાશ. પ્રશ્ન નંબર 47. કડવા કારેલા સૌને ભાવે આ વિશેષણનો પ્રકાર જણાવો. વિશેષણ ઓપ્શન છે આકારવાચક, ગુણવાચક, પ્રમાણવાચક કે સ્વાદવાચક. તો આનો જવાબ આવશે ઓપ્શન બી, ગુણવાચક. કડવા કારેલા સૌને ભાવે, આમાં એક ગુણ દર્શાવે છે બરાબર, તો એનો ગુણવાચક છે. પ્રશ્ન નંબર 48. નીચે આપેલા અર્થભેદ શબ્દભેદમાંથી ખોટો વિકલ્પ શોધો. આગલું, જબલું બરાબર છે. ઓપ્શન છે એ આગલું, જબલું. ઓપ્શન બી ઇનામ એટલે બક્ષિસ થાય, ઇનામ એટલે બક્ષિસ થાય. પછી છે ઓપ્શન સી આગલું, આંગળું. ઓપ્શન ડી ઇનામ એટલે પ્રમાણિકતા. તો આનો જવાબ આવશે ઓપ્શન સી આગલું, આંગળું બરાબર એ આવશે. પ્રશ્ન નંબર 49. કાકા સાહેબ કાલેકરનું કાલેલકરનું જન્મસ્થળ જણાવો. ઓપ્શન એ શિયાણી, શિયાણી. ઓપ્શન બી શિનોર. ઓપ્શન સી ગાણોલ અને ઓપ્શન ડી સતારા. તો કાકા સાહેબ કાલેલકરનું જન્મસ્થળ છે સતારા. ત્યાર પછી આજનો છેલ્લો પ્રશ્ન પણ આપતા બરાબર. પ્રશ્ન નંબર 50. અમેરે સુકુરુનું પૂમડો, તમે અંતર રંગીલા રસધાર. પંક્તિના સર્જકનું નામ જણાવો. તો ઓપ્શન છે મકરંદ દવે, નિરંજન ભગત, રમેશ પારેખ કે વિનોદ જોશી. પ્રશ્ન નંબર 50નો જવાબ આવશે ઓપ્શન એ મકરંદ દવે. એટલે કે અમેરે સુકુરુનું પૂમડું, તમે અત્તર રંગીલા રસધાર. પંક્તિના સર્જકનું નામ છે મકરંદ દવે. તો આજના વિડીયોમાં આપણે આ 50 સવાલ જોયા. આવતા વિડીયોમાં બીજા 50 પ્રશ્નો ની ઓનલાઈન ટેસ્ટ લઈશું. આ ટેસ્ટમાં તમારે જેટલા પણ ગુણ આવ્યા હોય તે સાચા કમેન્ટમાં જણાવવાનું ભૂલશો નહીં. અને અમારા વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સાથે શેર કરો અને જ્ઞાન ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી તમને વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. અને જો 51 મોડેલ પેપર ડાઉનલોડ કરવા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાંથી કરી શકશો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.